નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન એન્ડ ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, તેમાં જોઈએ ચેપ્ટર 20 અને તેનું નામ છે આપત્તિ વ્યવસ્થાપન. તેમાં જોઈએ પાર્ટ એ, તેમાં પહેલું છે કારણો આપે વિધાનો પૂરા કરો. પ્રત્યેકનો એક ગુણ છે, તેમાં પહેલું નદીમાં પૂર આવે છે કારણ કે વર્ષા ઋતુમાં નદીના ઉપરવાસમાં એક સામટો ભારે વરસાદ પડવાથી કે નદી પરનો બંધ તૂટવાથી અથવા હિમક્ષેત્રનો બરફ પીગળવાથી નદીમાં પૂર આવે છે. બીજું વાવાઝોડું સર્જાય છે કારણ કે વાવાઝોડું હવાના દબાણથી અસંતુલિતતાથી સર્જાય છે. જ્યારે દરિયાકિનારાના પ્રદેશોમાં હવાનું ભારે દબાણ અને સમુદ્ર કે મહાસાગર પર હવાનું હલકું દબાણ ઉત્પન્ન થાય ત્યારે વાવાઝોડું સર્જાય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ, ભૂકંપ થાય છે કારણ કે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાને લીધે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે, તેને ભૂકંપ કહેવાય છે. ચોથો પ્રશ્ન, સુનામી ઉત્પન્ન થાય કારણ કે સમુદ્રના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદના શક્તિશાળી અને અસાધારણ લંબાઈના મોજા ઉત્પન્ન થાય છે. પાઠમાં જોઈએ, ધોરીમાર્ગો પર વાહનોની મોટી દુર્ઘટનાઓ સર્જાય છે કારણ કે ધોરીમાર્ગો પર વાહનોનું અતિશય ભારણ હોય છે તેમજ વાહનોની ગતિ અનિયંત્રિત હોય છે. ત્યારબાદ બીજું જોઈએ કે નીચેના વિધાનોને ખાલી જગ્યાઓ પૂરો. પ્રત્યેકનો એક ગુણ છે, તેમાં પહેલું છે પૂરની ઘટના નદી સાથે જોડાયેલી છે. બીજું વાવાઝોડું જાપાનમાં ટાઇફોન નામે ઓળખાય છે. ત્રીજું, ભૂકંપથી બચવા માટે નવા મકાનો ભૂકંપ પ્રતિરોધક તરહના બનાવવા જોઈએ. ચોથું, સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં વિનાશક મોજા થાય છે. પાંચમું જોઈએ, જંગલોમાં લાગતી આગ દાવાનળ કહેવાય છે. અને છઠ્ઠું, યુનિયન કાર્બોઇડ કારખાનામાં જંતુનાશક દવાઓના ઉત્પાદનની ક્રિયામાં મિક નામનો ઝેરીવાયુ વપરાતો હતો. ત્યારબાદ સાતમું જોઈએ કે 13 ડિસેમ્બર 2001 રોજ 5 આતંકવાદીઓએ દિલ્હીમાં ભારતીય સંસદ પર હુમલો કર્યો હતો. આઠમું, આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન એક પડકારજનક કાર્ય છે. નવમું, અમેરિકામાં વાવાઝોડું ટોર્નાડો અને હરિકેન નામે ઓળખાય છે. દસમું, બહુધા પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભ ક્રિયાઓને પરિણામે ભૂકંપો અનુભવાય છે. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો, કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પ્રત્યેકનો એક ગુણ છે, તેમાં પહેલું પૂર એક કુદરતી ઘટના છે, આ વિધાન ખરું છે. બીજું, સુનામી એક માનવસર્જિત ઘટના છે, આ વિધાન ખોટું છે. ત્રીજું, ભૂકંપની ચોક્કસ આગાહી કહી શકાય છે, આ વિધાન પણ ખોટું છે. ચોથું, જંગલમાં દાવાનળ વર્ષા ઋતુ દરમિયાન પ્રગટે છે, આ વિધાન ખોટું છે. પાંચમું, સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના દર્દીઓની સંખ્યા વધે છે, આ વિધાન ખરું છે. છઠ્ઠું, હુલડો દેશની એકતા અને અખંડિતતા માટે પડકારરૂપ છે, આ વિધાન ખરું છે. સાતમું, ટ્રાફિક જામની સમસ્યા લગભગ બધા મોટા શહેરોમાં જોવા મળે છે, આ વિધાન ખરું છે. આઠમું, બોમ્બ વિસ્ફોટ એ કુદરતી આપત્તિ નથી, આ વિધાન ખરું છે. નવમું, પૂર ઓસર્યા પછી ઉકાળેલા પાણીથી બનાવેલો ખોરાક ન ખાવો, આ વિધાન ખોટું છે. દસમું, વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાષ્ટ્ર અમેરિકામાં ટાઇફોનના નામે ઓળખાય છે, આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ જોઈએ ચોથું, કે સાચા જોડકા બનાવો. તેમાં પહેલું છે કુદરતી આપત્તિ, તેમાં આવશે જ્વાળામુખી. બીજું, માનવસર્જિત આપત્તિ, તેમાં આવશે બોમ્બ વિસ્ફોટ. ત્રીજું, યુએસએમાં વાવાઝોડું, તેમાં આવશે પહેલું ટોર્નાડો. ચોથું, હિન્દ મહાસાગરમાં સુનામી, તેમાં આવશે પાંચમું 26 ડિસેમ્બર 2004
અને ત્યારબાદ જોઈએ મુંબઈમાં આતંકી હુમલો, તેમાં આવશે 26 નવેમ્બર 2008. ત્યારબાદ પાંચમો પ્રશ્ન જોઈએ કે નીચેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પ્રત્યેકનો એક ગુણ છે. એમાં પહેલું, નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત છે? તેમાં આવશે હુલ્લડ. બીજું, મોટે ભાગે લોકો પૂરની ઘટનાને શેની સાથે જોડે છે? નદી સાથે. ત્રીજું, પૂર ઓસર્યા બાદ પીવા માટે કયું પાણી વાપરશો? ઉકાળેલું. ચોથું, વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકામાં, તેમાં આવશે ટોર્નેડો. પાંચમું છે, વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો જાપાનમાં કયા નામે ઓળખાય છે? તેમાં આવશે ટાઇકુન. અને છઠ્ઠો, સુનામી શબ્દનો અર્થ જાપાની શબ્દમાં વિનાશક મોજા એવો થાય છે. સાતમું છે, ભોપાલ ગેસકાંડમાં ગળતર થયેલો વાયુ મિક. આઠમું, ડિસેમ્બર 2014માં પાકિસ્તાનના કયા શહેરમાં આતંકવાદીઓએ મોટો હુમલો કર્યો હતો? તેમાં આવશે પેશાવર. અને નવમું, ટ્રાફિકથી શાનો મોટી માત્રામાં વ્યય થાય છે? તેમાં આવશે ઈંધણ અને સમયનો. ત્યારબાદ જોઈએ પાર્ટ બી, સેશન એ. તેમાં છે કે નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. પ્રત્યેકનો બે ગુણ છે. તેમાં પહેલું છે કે પૂર સમયે શું કરવું જોઈએ? તેમાં આવશે સલામત સ્થળે પોતાની કિંમતી તથા અંગત જરૂરિયાતની વસ્તુ લઈ આશરે લેવો, બાળકોને ભૂખ્યા રાખવા નહીં, પૂર ઓસર્યા બાદ પાણી ઉકાળીને પીવું, રેડિયો મોબાઈલ ફોન અચૂક સાથે રાખવા. ત્યારબાદ બીજું, કે જંગલમાં દાવાનળ ન પ્રગટે તે માટે શું કરવું જોઈએ? તેમાં જોઈએ કે વન વિભાગની સૂચના મુજબ જ વર્તવું જોઈએ, સૂકી ઋતુ દરમિયાન જંગલ ક્ષેત્રમાં ખાસ પેટ્રોલિંગ ગોઠવવું, દાવાનળ બુનવાડી ખાસ તાલીમ વન વિભાગના કર્મચારીઓને આપવી, મનુષ્યએ પોતાની સાથે એવી કોઈ વસ્તુ ન લઈ જવી જેનાથી આગ લાગી શકે. ત્યારબાદ ત્રીજું જોઈએ, ઔદ્યોગિક અકસ્માત વિશે માહિતી આપવું. તેમાં જોઈએ ઔદ્યોગિક વસાહતો, મિલો, કારખાના પૂરી સાવચેતી. પછી અકસ્માતનો ભય રહેલો હોય છે, એ અકસ્માતોથી માનવી અને પશુઓની જાનહાનિ થાય છે, ઉપરાંત પર્યાવરણ પર પણ ભારે માઠી અસરો થાય છે. ઔદ્યોગિક અકસ્માતોનું મૂળ માનવીય ભૂલો જવાબદાર હોય છે. ઔદ્યોગિક પ્રક્રિયાનું વિવિધ યંત્રનું સંચાલન અને સાર સંભાળ અને ઉત્પાદિત સામગ્રીની હેરફેર, સંગ્રહ અને વિતરણ પણ માણસ દ્વારા થાય છે. આ દરેક તબક્કે અકસ્માત થવાની સંભાવના નકારી શકાતી નથી. ત્યારબાદ જોઈએ ચોથો પ્રશ્ન, વિષાણુજન્ય રોગથી બચવાના ઉપાયો જણાવો. તેમાં પહેલું છે કે ચેપ ન લાગે તે માટે પ્રતિકારક રસી મુકાવવી, વર્તમાનપત્રો, સામયિકો, ભીતપત્રો વગેરે માધ્યમો દ્વારા આ રોગોના લક્ષણો, કારણો, બચાવ માટેના ઉપચારો, પરિણામો વગેરેથી લોકોને માહિતગાર કરવા, નાની મોટી હોસ્પિટલોમાં ચેપી રોગોની સારવાર માટે અલાયદા વોર્ડની વ્યવસ્થા કરવી. ત્યારબાદ પાંચમું જોઈએ કે ગેસ વળતર સમયે શું ન કરવું જોઈએ. તેમાં જોઈએ કે ગેસ વળતર સમયે બચાવ કામગીરી ચાલતી હોય ત્યારે બીજા લોકોએ ત્યાં એકઠું થવું નહીં. સત્તાવાળાઓ તરફથી ગેસ ગળતરનો વિસ્તાર સંપૂર્ણપણે સલામત જાહેર ન થાય ત્યાં સુધી તેમાં કોઈએ પ્રવેશ કરવો નહીં. બચાવ કામગીરીની સંપૂર્ણ જાણકારી અને તે માટેના આવશ્યક સરંજામ વગર બચવાની કામગીરીમાં જોડાવવું નહીં. ત્યારબાદ છે છઠ્ઠો પોઈન્ટ, સુનામી એટલે શું? તેમાં જોઈએ, સુનામી જાપાની શબ્દ છે. સ્તુ એટલે બંદર અને નામી એટલે મોજા, તરંગો. સમુદ્રના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદના શક્તિશાળી અને અસાધારણ લંબાઈના મોજા ઉત્પન્ન થાય છે, તેને સુનામી કહેવાય છે. ત્યારબાદ જોઈએ સેશન બી, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રત્યેકનો ત્રણ ગુણ છે. તેમાં પહેલું છે કે આતંકવાદી હુમલાથી બચવા માટે શું કરવું જોઈએ. તેમાં જોઈએ કે કોઈપણ વ્યક્તિની શંકાસ્પદ હિલચાલની પોલીસને જાણ કરો. જાહેર સ્થાનો જેવા કે શોપિંગ મોલ, છબીઘરો, બગીચો, ધાર્મિક સ્થાનોમાં બિનવારસી વસ્તુઓને અડશો નહીં, તેની જાણ ફરજ પરના સુરક્ષાકર્મીને કરવી.
સુરક્ષા હેતુથી કરાતી તપાસ કે અંગે ઝડપી પ્રક્રિયામાં સહયોગ કરો. તમે જો ઘર ભાડે આપો તો તેની નોંધ નજીકના પોલીસ મથકે કરાવો. આમ કરવું કાયદાકીય જોગવાઈ મુજબ અનિવાર્ય છે. જાહેર સંસ્થાનો સીસીટીવીથી સુસજ્જ કરવા જોઈએ. મુસાફરી દરમિયાન બસ કે ટ્રેનમાં કોઈ પણ વ્યક્તિએ પોતાનો સામાન છોડી ઉતરી ગયેલો માલુમ પડે તો તેને તાત્કાલિક જાણ જવાબદાર વ્યક્તિને કરો. અને પડોશમાં રહેવા લોકોમાંથી જો કોઈ વ્યક્તિ એકલો હોય, સ્થાનિક લોકો સાથે હળતો મળતો ના હોય, મોડી રાત સુધી કોમ્પ્યુટર કામ કરતો હોય, તેવા લોકોની વર્તણૂકની પોલીસને જાણ કરો અને બિનવારસી વાહનોની જાણ પોલીસને કરો. ત્યારબાદ બીજો પોઈન્ટ જોઈએ કે વાહન અકસ્માત ન થાય એ માટે શું શું કરવું જોઈએ. 8 મુદ્દા લખો. તેમાં પહેલું છે કે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં, ખૂબ જૂના વાહનો વપરાશમાં ન લેવા, માલસામાનની હેરફેર રાત્રિ કે વહેલી સવારના સમય સિવાય ન કરવા, વાહનોમાં નિર્ધારિત ક્ષમતા અને મર્યાદા કરતાં વધારે સામાન કે ઉતારોનું સ્થળાંતર કરવું નહીં, વાહનોની ડિઝાઇન સાથે છેડા કરવા નહીં, વાહનો હાંકતી વખતે ચાલકે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો, સીટ બેલ્ટ પહેર્યા વિના વાહન હાંકવું નહીં, રેલવેના પાટા કે રસ્તો ઓળંગતા રાહદારીઓએ ઇયરફોન કે મોબાઈલ વાપરવો નહીં, અને ટ્રાફિકનું સંચાલન કરતા સુરક્ષાકર્મીઓના સૂચનો બાબતે દલીલબાજીમાં ઉતરશો નહીં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.